નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। ધોરણ 9 એમનો પ્રથમ પાઠ આપણી આસપાસના દ્રવ્યો પદાર્થો એમના વિશે આપણે માહિતી લીધી, રાઈટ। હવે બીજો જે પાઠ છે એ છે કે શું આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તો કેવી રીતે આપણને ખબર પડશે દ્રવ્યો શુદ્ધ છે કે નહીં। તો એ બધી બાબતોની માહિતી આપણે આ ચેપ્ટરમાં લેવાની છે। તો કયા કયા ટોપિકોનો સમાવેશ કરેલો છે, તો કે પહેલો છે મિશ્રણ શું છે, એ પછી ઘણીવાર શબ્દ સાંભળતા હો છો દ્રાવણ, તો એ દ્રાવણ શું છે, મિશ્રણના ઘટકોનું અલગીકરણ કેવી રીતે કરી શકાય, ભૌતિક અને રાસાયણિક ફેરફારો શું છે, અને શુદ્ધ પદાર્થો છે તો એ કયા પ્રકારનો છે, કયા પ્રકારના શુદ્ધ પદાર્થો હોઈ શકે। તો એ બધી બાબતોની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે। તો પહેલો પ્રશ્ન છે શુદ્ધ દ્રવ્ય એટલે શું। તો સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત એ દ્રવ્ય એવો કરી શકાય જેની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ ના હોય। દાખલા તરીકે તમે દુકાન પરથી ખાંડ ખરીદવા જાઓ છો અને ખાંડની અંદર જો કંકર પથ્થર એવું કંઈ તમને મળી આવે તો તમે શું કહેશો કે ખાંડ અશુદ્ધ છે, એમની અંદર મિશ્રણ છે, ભેળસેળ કરેલી છે। પરંતુ એવું કંઈ ન હોય તો એ શુદ્ધ ખાંડ છે એવું આપણે કહીએ। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેને શુદ્ધ દ્રવ્ય કહે છે। આપણી જે પરિભાષા છે પ્રથમ એ ભૌતિક પરિભાષા છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ દ્રવ્ય કોને કહેવાય, તો એવો પદાર્થ કે જેના દરેકે દરેક કણ એક સરખા હોય અને એમના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય, એક સરખા હોય, તો એને શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। હવે એની લાક્ષણિકતાઓ શું છે, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતા જણાવો। તો કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું હોય છે। અહીં તમે આકૃતિમાં જુઓ છો એમ બધા જ કણો કેવા છે, એક જ સરખા છે। આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી। ભૌતિક પ્રક્રમ એટલે શું, તો તમે નાના ધોરણમાં શીખી ગયા છો કે જે મિશ્રણો હોય છે મિશ્રણને અલગ અલગ પદ્ધતિથી અલગ કરી શકાય છે। દાખલા તરીકે ઘઉંમાં કાંકરા ભળી ગયા હોય તો આપણે હાથેથી વીણીને, ત્યારબાદ ચાળીને, ફોતરા હોય તો એને વાવલીને સુપડા વડે ઉપણવાની ક્રિયાથી, પછી છાશ છે તો છાશની ઉપર જે પાણી છે તો ધીમે ધીમે ત્રાંસુ કરીને આપણે એને કાઢી લેતા હોઈએ છીએ। અમુક અશુદ્ધિઓ છે તો એને ગાળણની મદદથી દૂર કરતા હોઈએ છીએ। તો આ બધા ભૌતિક પ્રક્રમો કહેવાશે, એના દ્વારા તમે એ જે ઘટકો છે એ ઘટકોને અલગ કરી શકો છો। તો જે શુદ્ધ પદાર્થ છે એની અંદર એવા બીજા કોઈ ઘટક જ નથી, તો તમે એને અલગ કરી શકશો નહીં। શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે। આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે। જે દ્રવ્ય છે એ દ્રવ્ય જો એક જ પ્રકારનું હોય, ભલે એ અલગ અલગ જગ્યાએથી લીધું હોય, દાખલા તરીકે નમક તો સમુદ્રમાંથી મેળવેલું હોય કે ફેક્ટરીમાં બનાવેલું હોય કે પ્રયોગશાળામાં સોડિયમ અને ક્લોરિન વચ્ચેની પ્રક્રિયાથી બનેલું હોય, તો એ નમક જે છે એના ગુણધર્મ એક જ સરખા રહેતા હોય છે, એ કંઈ બદલાશે નહીં। મિશ્રણ એટલે શું, એનું ઉદાહરણ આપો। તો બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે। બે કે તેથી વધારે પદાર્થ એમને એકબીજામાં ભેગા કરવાના છે, માત્ર ભેળવી દેવાના છે, તો એને શું કહેવાય છે, મિશ્રણ। દાખલા તરીકે દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે। દરિયાનું પાણી એ ખનિજો અને માટીનું મિશ્રણ છે। કેવી રીતે એ હમણાં આપણે જોઈશું। મિશ્રણ એ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે અને આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી। ઉપરાંત મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો એ પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે। સમજીએ આ બાબતને આપણે। નોર્મલી અત્યારે ઉનાળો ચાલે છે મિત્રો, તો તમે શરબત પીધું હશે, લીંબુ શરબત, રાઈટ। તો લીંબુ શરબતની અંદર ઘટકો શું છે, તો એક તો પાણી છે, બીજું ખાંડ, ત્રીજું મીઠું, ચોથું લીંબુ। 4 વસ્તુઓ નોર્મલી આપણે યુઝ કરતા હોઈએ છીએ, પછી આપણા સ્વાદ માટે અંદર બીજી બધી વસ્તુઓ ઉમેરીએ, અલગ વાત છે। તો હવે નોર્મલી જો તમે માર્કિંગ કર્યું હોય તો તમારા ઘરે જે શરબત બને છે એ શરબતનો સ્વાદ દરેક વખતે એક સરખો રહેતો નથી। ક્યારેક મીઠું વધી જાય તો ખારું લાગે છે, રાઈટ। લીંબુ વધી જાય તો ખાટું લાગે છે, ખાંડ વધી જાય તો ગળ્યું લાગે છે। તો આ વસ્તુ શું બતાવે છે કે મિશ્રણની અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હશે એના ગુણધર્મો તમને વધારે જોવા મળશે। બીજું કે ભૌતિક પ્રક્રિયા દ્વારા એને તમે જુદા પાડી શકો છો। શરબત બની ગયું છે તો એમાંથી તમારે ખાંડ, મીઠું, લીંબુનો રસ એ બધું જ દૂર કરવું છે તો કરી શકાય છે। એના માટેની ભૌતિક પ્રક્રિયા, એને ગરમ કરો એટલે પહેલા પાણી છૂટું પડી જશે, એ પછી પાછળ જે ઘટકો વધે છે તો એના જે ટેમ્પરેચર ડિફરન્સ છે એના આધારે એમના સ્ફટિકોનું તમને પુનઃ પ્રાપ્તિ થશે અને એ સ્ફટિકોના આધારે તમે એને પાછા અલગ કરી શકો છો। મિશ્રણનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવે છે તેના પ્રકારો જણાવો। તો મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવના આધારે મિશ્રણનું વર્ગીકરણ કરવામાં આવે છે, જે બે પ્રકારના છે। એક છે સમાંગ મિશ્રણ એટલે કે દ્રાવણ તરીકે ઓળખાય છે અને બીજું છે વિસમાંગ મિશ્રણ, જે વિસમાંગ દ્રાવણ તરીકે ઓળખાય છે। સમાંગ મિશ્રણ એટલે કેવું, તો અહીં તમે જોઈ શકો છો એ પ્રકારે આકૃતિમાં બતાવ્યું છે કે બે કે તેથી વધારે પ્રકારના જે કણો છે, લીલા અને ગુલાબી, એ સમગ્ર દ્રાવણની અંદર સંપૂર્ણ એક રસ રીતે ફેલાયેલા હોય છે। જ્યારે વિસમાંગ મિશ્રણ જે છે એ વિષમાંગ મિશ્રણની અંદર શું હોય છે તો કે વિષમાંગ મિશ્રણની અંદર અમુક ઘટકના કણો એક નિશ્ચિત જગ્યાએ ભેગા થઈ જતા હોય છે અને અલગ પ્રકારનું બંધારણ ધરાવતા હોય છે। ઉદાહરણ જોઈએ તો પાણીની અંદર ચમચી મીઠું નાખી તમે હલાવી નાખો અને પાણી સંપૂર્ણપણે ઓગળી જાય, મીઠું સંપૂર્ણપણે ઓગળી જાય તો એ જે પાણીનું દ્રાવણ તૈયાર થાય છે મીઠાનું, એ સમાંગ મિશ્રણ છે। જ્યારે ચૂનો, રાઈટ, પાન માવામાં જે ચૂનો વપરાય છે એ ચૂનાને પાણીમાં નાખીને ઉમેરવામાં આવે અને થોડીવાર તમે એમને હલાવ્યા વિના રવા દેશો તો શું થશે તો કે ચૂનાના કણો નીચે બેસી જતા હોય છે। તો એ દ્રાવણ કેવું છે, વિષમાંગ મિશ્રણ છે। શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય, કોને આપણે શુદ્ધ પદાર્થ કહીએ? આગળ ઓલરેડી આપણે જોઈ જ ગયા છીએ કે જે પદાર્થમાં રહેલા તમામ કણના રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેને શુદ્ધ પદાર્થ કહી શકાય છે। વિષમાંગ અને સમાંગ મિશ્રણ વચ્ચેના તફાવતના મુદ્દા, મોસ્ટ આઈએમપી તફાવત છે, 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં ખાસ પૂછાય। તો વિષમાંગ મિશ્રણ અને સમાંગ મિશ્રણ, તો સમાંગ મિશ્રણ કોને કહેવાય તો કે એક સમાન સંગઠન ધરાવતું મિશ્રણ છે, જ્યારે વિષમાંગ મિશ્રણ એ અસમાન સંગઠન ધરાવે છે। એટલે કે સમાંગ મિશ્રણમાં ગમે ત્યાંથી તમે એનું સેમ્પલ લેશો એ એક સરખું મળશે, જ્યારે વિષમાંગ મિશ્રણમાં સેમ્પલ જ્યાં જ્યાંથી તમે લેશો દરેક જગ્યાએ એનું બંધારણ અલગ અલગ જોવા મળશે। સમાંગ મિશ્રણના જે ભાગ છે એને ભૌતિક રીતે અલગ પાડી શકાતા નથી, જ્યારે વિષમાંગ મિશ્રણના ભાગ છે એ ભૌતિક રીતે અલગ પડે છે, રાઈટ। નોર્મલ એક ઉદાહરણ આપું, પાણીની અંદર તમે તેલ નાખી દો તો શું થાય, એક સપાટીએથી જુદા પડી જાય છે ને, તો એ વિષમાંગ મિશ્રણ છે। કેવું છે? વિષમાંગ। મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે। અહીં જે સમાન મિશ્રણ છે, તમે ભલે પાણીની અંદર ખાંડ નાખી, ખાંડ સોલિડ છે, ઘન છે, રાઈટ, જ્યારે પાણી પ્રવાહી છે, બંને ભેગા થાય તો એ ખાંડ પણ પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લે છે, એટલે કે બંનેની અવસ્થા કેવી થઈ જાય છે, એક જ। જ્યારે વિષમાંગ મિશ્રણમાં એવું નથી થતું, તમે પાણીની અંદર તેલ નાખો તો બંને જુદું જ દેખાય છે। હવે તેલની જગ્યાએ તમે માખણ નાખશો તો માખણ પણ એની અવસ્થા જાળવી રાખે છે, એટલે એ અવસ્થાઓ બદલાતી નથી, અલગ અલગ ભૌતિક અવસ્થામાં જ રહે છે। ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા, આયોડિન અને આલ્કોહોલ વગેરેનું મિશ્રણ એ સમાંગ મિશ્રણ છે, જ્યારે રેતી અને ખાંડ, મીઠું અને લાકડાનો વહેર, મીઠું અને સલ્ફર, પાણી અને તેલ, આ બધા મિશ્રણ કેવા છે, વિષમાંગ મિશ્રણ છે। 7મો પ્રશ્ન છે, દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્ય ઉદાહરણ આપીને સમજાવો। દ્રાવણ કોને કહેવાય તો કે બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે। મિત્રો, નોર્મલી એક બાબત ધ્યાન રાખજો કે ખાસ તમારા મગજમાં એક એવી ઇમેજ તૈયાર છે કે દ્રાવણ એટલે પ્રવાહી, આ બાબત ખોટી છે। એક્ચ્યુઅલમાં દ્રાવણ એટલે શું તો કે બે કે તેથી વધુ પદાર્થોનું સમાંગ એકરૂપ મિશ્રણ, એને દ્રાવણ કહેવાશે। એટલે પિત્તળનું કોઈ તમે સાધન લો છો, વાસણ છે, કંઈ પણ સોનાનું ઘરેણું છે, આ બધા શું છે, રાઈટ, દ્રાવણ છે। શું છે? દ્રાવણ છે। એટલે અહીં પ્રવાહી સ્વરૂપે હોવા એવું જરૂરી નથી। હવા, એને પણ તમે દ્રાવણ કહી શકો છો, કારણ એમાં બે કે તેથી વધારે ઘટકો સમાન રૂપે મિશ્રણ થયેલા છે, તો એ વાયુ સ્વરૂપનું દ્રાવણ છે। ત્યારબાદ શરબત એ પ્રવાહી સ્વરૂપનું દ્રાવણ છે અને સોનાના ઘરેણા તો એ કેવું છે, ઘન સ્વરૂપનું દ્રાવણ છે। द्रावक कोने कहवाय तो द्रावण नो जे घटक कण बीजा घटक कणों ने पोतानामां ओगाड़े तेने द्रावक कहे छे अथवा द्रावण में जे घटक कण प्रमाण में वधारे मात्रा में होय तेने द्रावक कहे छे। पानी नी अंदर मीठू नाखो छो तो एने शुं कहवाय मीठानुं द्रावण राइट, परंतु पानी नी मात्रा एमां वधारे छे ज्यारे मीठू ओछुं छे तो द्रावक तरीके अहीं पानी होय छे। एनाथी उल्टुं जो तमे 1 किलो मीठू लो अने एमनी अंदर 1 ग्लास जेटलू ज पानी नाखो तो अहीं द्रावक तरीके कोण छे मीठू छे अने द्राव्य तरीके कोण छे पानी छे। तो द्रावक एटले जे कणोनी मात्रा वधारे होय तेने द्रावक कहेवाय अने द्राव्य एटले जेनी मात्रा ओછી होय। ओके, द्रावणना जे घटक कण द्रावणमां ओगळे छे तेने द्राव्य कहे छे। तो द्रावणनी अंदर जेना घटक कणो ओछा प्रमाणमां होय छे ते द्राव्य तरीके ओळखाय छे। तो आ त्रण वस्तु खास याद राखवी, द्रावण, द्रावक अने द्राव्य। द्रावण कोने कहेवाय तो के बे के तेथी वधारे पदार्थोनुं समांग एकरूप मिश्रण एने कहेवाय द्रावण। द्रावक कोने कहेवाय तो द्रावणनी अंदर जे घटक वधु होय छे एने शुं कहेवाय छे द्रावक कहेवाय छे। अने द्राव्य कोने कहेवाय तो द्रावणनी अंदर जे घटकोनुं प्रमाण ओछुं होय तेने द्राव्य तरीके ओळखवामां आवे छे। टूंकमां द्रावण बराबर द्राव्य प्लस द्रावक। अने एक उदाहरण आप्युं छे के 10 ग्राम खांड ने 100 ग्राम पानी में ओगाड़ी खांडनुं द्रावण बनावीए तो खांड ने द्राव्य कारण के एनो जथ्थो ओछो छे अने पानी ने द्रावक कारण एनो जथ्थो वधु छे। तो आम ओगाड़ेली खांडना गळिया प्रवाही ने द्रावण एटले के समांग मिश्रण तरीके ओळखवामां आवे छे। अने द्रावणना जे कणो छे एमां समांगता जोवा मळे छे एटले के पदार्थ उमेर्या पछी तमे एमने हलावो ओगाड़ीने एनु द्रावण तैयार करो पछी गमे त्यांथी तमे एनु सैम्पल लईने चाखशो तो तमने स्वाद एनो केवो मळशे एक ज सरखो स्वाद मळे छे। तो मित्रों अहीं आपणो सेशन पूरो करीए छीए। नेक्स्ट सेशन में बाकी रहेला टॉपिक पर आ ज रीते विगतवार चर्चा आपणे करीशुं।